આજના લેક્ચરમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો લાસ્ટ લેકચરમાં આપણે એકાઉન્ટમાં ચેપ્ટર હતું તો પેજ નંબર ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં પેજ ઉપર દાખલા નંબર છે આઠ ચાલો એના માટેનું ફોર્મેટ સૌથી પહેલા આપણને કીધું છે ક્રિશાની આમ નોંધ લખો અને ઉપર છે બેંકના વ્યવહારો તો આમ નોંધ લખવાની હોય તો આમ નોંધ માટેનું ફોર્મેટ સૌથી પહેલું આવશે તારીખ પછી આવશે વિગત ત્યારબાદ ખાતા હોય પાના નંબર પછી ઉધાર રૂપિયા અને છેલ્લે આવશે જમા રૂપિયા બરાબર આ રીતનું ફોર્મેટ આવશે તારીખ વિગત ખાતા હોય પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા ચાલો હવે એની અંદર ઉપર છે સૌથી પેલા લખવાનું છે તારીખ પછી વિગત પછી ખાતા હોય પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા ઉપર લખાશે ટાઈટલમાં શ્રી ક્રિશાની

અથવા ચેકથી મળ્યા આવો શબ્દ હોય ચેક મળ્યો અથવા ચેકથી મળ્યા તો બેંક ખાતું કરવાનું ઉધાર બરાબર ચેક મળ્યો અથવા ચેકથી મળ્યો તો બેંક ખાતું કરવાનું ઉધાર અથવા બીજો શબ્દ હોય ચેક આપ્યો અથવા ચેકથી આપ્યા આવો શબ્દ હોય તો બેંક ખાતું કરવાનું જમા બરાબર જોઈએ પહેલું બે હજાર ચૌદ માર્ચ પેલી તો અહીં લખાશે બે હજાર ચૌદ માર્ચ પેલી રૂપિયા વીસ હજાર બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો બેંકમાં ભરો તો રોકડા રૂપિયા આવે કે રોકડા જાય રોકડા જાય તો જાય તે જમા મતલબ તે કોના ખાતે જમા થશે તે રોકડા રોકડ ખાતે જમા કેટલા રૂપિયા ભર્યા છે તમે એમાં ભર્યા છે કેટલા વીસ હજાર તો અહીંયા જમામાં કેટલા લખાય વીસ હજાર વીસ હજાર બેંકમાં ભર્યા તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બરાબર રૂપિયા કેટલા આવશે વીસ હજાર ઉધાર વીસ હજાર જમા બાબત જેમાં લખવાનું બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના પછી બીજું નંબર પાંચ

તે શ્રીહરી ખાતે જમા કેટલા રૂપિયા આવશે તો પાંચ હજાર મળ્યા ને તો પાંચ હજાર ઉધાર કરવાના અને પાંચ હજાર જમા બાબત નંબર છ રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે રૂપિયા બે હજારનો ચેક મળ્યો ચેક મળ્યો અથવા ચેક થી મળ્યા એવો શબ્દ હોય તો કયું ખાતું ઉધાર થાય

તો રૂપાલી ખાતે ઉધાર કેટલી રકમ ઘટે છે સાત હજાર સાત હજાર બેંક ખાતે ઉધાર સાત હજાર અડધી રકમનો ચેક મળ્યો તેના નંબર બાર હવે આ જ વસ્તુ ખરીદીમાં છે દીપક કલા પાસેથી દીપકલા માંથી દસ હજારનો માલ ખરીદી અડધી રકમનો ચેક ચૂકવી

તો હજી જો ઉધાર બાજુ રકમ ઘટે કે જમા બાજુ જમા બાજુ તો જમા બાજુ રકમ ઘટે તો કોની પાસેથી માલ ખરીદ્યો છે દીપ કલા તો એનું લખાશે અહીંયા ના એટલે દીપ કલા ખાતે જમા કેટલા રૂપિયા પાંચ હજાર પછીનું નંબર પંદર ચાલો નંબર પંદરમાં ચાલો શું લખ્યું છે ઘર ખર્ચ માટે ચારસો ઓફિસ ખર્ચ માટે આઠસો બેંકમાંથી ઉપાડ્યા ઘર ખર્ચ છે એ ધંધાના માલિકનો કહેવાય અંગત ખર્ચ અંગત ખર્ચ ને લખાય ઉપાડ ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા નો ઉપાડ કર્યો ચારસો હજી જો પછી શબ્દ સમજો ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે તમે બેંક માં ગયા ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા કેટલા આઠસો પણ હજી કર્યો નથી હજી તો આપણા ખિસ્સામાં રૂપિયા આવ્યા છે તો એ સમયે આપણી પાસે રોકડ આવે આવે તે ઉધાર તે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા આવ્યા છે

અને આગના કેટલા છે ચારસો પચાસ બરાબર બાબત જેમાં લખવાનું જિંદગીનો વીમા પ્રીમિયમ અને આગના વીમા પ્રીમિયમના ચૂકવ્યા તેના ચાલો નંબર વીસ પછી છે બેંકે પચીસ હજારનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો નોંધ થાય નહીં હજી તો મંજૂર કર્યો એને મંજૂર થાયની નોંધ થશે નહીં બરાબર એટલે તમે આમાં લખી નાખજો હું લખતો નથી નંબર પચીસમાં ચાલો બેંકે વ્યાજના બસો પચાસ જમા કર્યા અને બેંકે ચાર્જીસના સો ઉધારેલ છે તો અહીંયા લખવાનું કે ખાસ વ્યાજ છે એ આપણા માટે કહેવાય આવક અને ચાર્જ લખેલો હોય બેંક ચાર્જ એ આપણા માટે ખર્ચ આવક જમા કરવાની ખર્ચ ઉધાર કરવાનો પણ બંનેમાં એક ખાતું કયું આવશે બંનેમાં એક ખાતું બેંક ખાતે આવે આ ખાસ યાદ રાખવાનું વ્યાજ જમા

ચાલો પછી એની તારીખ ફરીથી હવે ઓલા ચાર્જની ચાર્જ ઉધાર થાય વ્યાજ જમા થાય તો બેંક ચાર્જ ખાતે ઉધાર તે કોના ખાતે જમા બેંક ખાતે જમા કેટલા રૂપિયાનો ચાર્જ છે ટોટલ ચાર્જ છે સો સો ઉધાર સો જમા છેલ્લો વ્યવહાર જાતે લખી નાખજો શાંતિથી બરાબર એકત્રીસ માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે પાંચ હજારનો ચેક ધંધામાંથી આપ્યો માલિકનો પુત્ર એટલે ધંધાના માલિકનો પોતાનો ખર્ચ એને કહેવાય ઉપાડ તો શું આમ નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર ચેક આપો તો બેંક ખાતું જમા ચેક મળે તો બેંક ખાતું ઉધાર તો આમ નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા બરાબર બાકી બંને બાજુના શું કરી નાખવાના સરવાળા